ವರ್ಣಿವೇಶ ರವಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನ್ ಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೇ ರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವಾವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ಭಗವತೆ ನಮೋ ನಮಃ. ಸರ್ವಕಾರಣ ಕಾರಣಾಯ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದದಾಯಿನೇ ಆನಂದ ಘನಮೂರ್ತಯೇ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಕಠಿಣ ತಪಕಾರಿಣೇ ವನವಾಸಿ ಶ್ರೀ ನೀಲಕಂಠ ವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಸೇವಾ ಪರಾಯಣಾಯ ಪಾರ್ಷದ ವರಿಯಾಯ ಶ್ರೀ ಸರಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ. ಮಹಾಸಮರ್ಥಾಯ ರೂಪ ನಿಧಾನಾಯ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜಾಯ ನಮೋ. ಆದಿಗುರುವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಮಹಾಸಮರ್ಥಾಯ ಸರ್ವೇ ಪರಮಹಂಸ ಮುಖ್ಯಾಯ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವ ಸದ್ಗುಣ ಸಂಪನ್ನ ಸದ್ಗುರು ಶ್ರೀ ಮುಕ್ತಾನಂದ ಮುನಯೇ ನಮೋ. ಸರ್ವೋಪರಿ ನಿಷ್ಠಾವತೇ ಸದ್ಗುರು ಶ್ರೀ ಗುಣಾತೀತಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿತ್ಯಾನಂದ ಮುನಯೇ ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿಷ್ಕಾನ್ ಸ್ವಾಮಿನೇ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಭಯಾತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ರಾಮದಾಸ್ ಸ್ವಾಮಿನೇ ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಿದ್ಧಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ ವ್ಯಾಪಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಪರಮಹಂಸಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಸರ್ವೇ ನಂದ ಸದ್ಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಮುನಿಯೇ ಪರಮ ಭಕ್ತದಾದ ಖಾಚರಾಯ ಮಮ ಗುರು ಶ್ರೀ ರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವಧಾಮಸ್ಥ ಸರ್ವಮುಕ್ತೇಭ್ಯ ಪ್ರಗಟ ಸರ್ವೇ ಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2069 ಮಹಾವದ ಅಷ್ಟಮಿ છે. આજ મંગળવાર તારીખ 5 માર્ચ 2013. આજના સદવિચારો, તમે તમારા અધિકારો પ્રત્યે જ જાગૃત ન રહો, પરંતુ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમે સાચા માર્ગ ઉપર છો કે નહીં. તમે તમારા અધિકારો પ્રત્યે જ જાગૃત ન રહો, પરંતુ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમે સાચા માર્ગ પર છો કે નહીં. માણસની એક મુશ્કેલી છે,
પોતાના અધિકારના જ રોજડા રોયા કરે, મારા રાઈટ શું, મારો હક શું, મને શું મળે, એમાં જાગૃત. વિચારક એવું કહે છે, ભલા માણસ, તમે જે જે માંગ કરો છો એ બરાબર છે? તમે સાચા માર્ગે છો? મારું ઘરમાં આટલું હાલવું જોઈએ, મારું બધાએ આટલું માનવું જોઈએ, મને પૂછતા નથી, મને ગણતા નથી, મારો આ ઘરમાં કાંઈ અધિકાર નથી, બસ. આ પ્રકારનું માણસને દુઃખ રહેશે. પરંતુ અધિકાર માંગવાથી મળે એવી વસ્તુ નથી. અધિકાર અને આશીર્વાદ માત્ર માંગવાથી ન મળે, પાત્રતા જોઈ. અન્ન મળે માંગવાથી, થોડો ઘણો આધાર મળે, પણ અધિકાર અને આશીર્વાદ માંગવાથી લગભગ નથી મળતા. એની લાયકાત કેળવીએ તો એ હામેથી મળે છે. લોકો કહેશે તમને કે તમારે આ સંભાળવું પડશે, પ્લીઝ આટલી જવાબદારી તમે લો. નહીતર તો દીધેલી જવાબદારી લઈ લે, તમારે આ નથી કરવાનું, આ કરશે. કેમ ભાઈ? બસ અમારે ઘર ઊંધું નથી વાળવાનું, કંપની ખાડે નથી નાખવાની, મંદિર વેચવા નથી કાઢવાનું, તમે આ ન કરતા, આ ભાઈ કરશે. આવું થાય? આપ અપને અધિકારો કે પ્રતિ હિ જાગૃત ન રહે, અપિતુ ઇસ બાત કા ભી ધ્યાન રખે કે આપ સહી માર્ગ પર હે યા નહીં, ઇસકા ધ્યાન રખે જરૂરત હૈ. માણસ યોગ્ય બનતા નથી, યોગ્ય બનાવવાની આશા બહુ રાખે. પાત્ર બને નહીં ને પાત્ર બનાવવાનો બહુ દાંડિયો હોય. પેલા પુરુષોત્તમ સ્વામી જોરાવર નગરવાળા, એણે બહુ સરસ વાત કરી હતી. એ કે માણસને બે વાતનું દુઃખ રહે છે. એક એ કે મારું કોઈ સાંભળતું નથી, બીજું એ કે મને કોઈ વાત નથી કરતું. મુજે કોઈ ન સુનતા હૈ, મુજે કોઈ ન કહેતા હૈ. એ દો પ્રકાર કા દુઃખ હૈ. બે મિત્રો વાત કરતા હોય, એમાં ત્રીજો મિત્ર આવે, એ પૂછે શું કહેતો તું? લો એ જવા દે ને ભાઈ, કંઈ વાત મને તેમ નહીં કહો મને. એટલે ભાઈ હું તને કહે, એમાં કંઈ હશે એની વાતમાં? ના ના, કહેવું નથી એમ કોણ લ્યો. આ દુઃખ લાગ્યું, દુઃખ લાગ્યું. હવે બે વાત કરતા હતા ને, એમાં એક મિત્રને વાત કરતો હતો, ક્યાં તો આમ થયું ને તેમ થયું. આ કે મેલ ને ભલા મને, હું રોજ ઉઠીને આની આવે, તમે મને કોઈ દી હરખો સાંભળ્યો? સાંભળો ને ભાઈ સાહેબ, મારું સાંભળતા નથી. કઈ નાખ ને એટલે હવે આ એપિસોડ પૂરો થયો. બોલ્યો આવ્યો, હું કહેતો હતો ભાઈ, જવા દે ને, એમાં કાંઈ નથી. કોઈ દી તમે મને વાત કરી? બોલ્યો કે મને સાંભળતા નથી, આ મન કે આ કે મને વાત કરતા નથી. ઘરો ઘર દુઃખો, આ મગજે મગજે આ માથાકૂટ છે. આ સંસારમાં શાંતિ તો કોક જ ભોગવતો હોય છે, બાકી કોઈને જોતી જ નથી. એકવાર કહ્યું હતું ને કે શાંતિ અને સમજણ એ બેની જોડ છે, હારે જ હોય.
એક હોય ને એક ન હોય એવું બને જ નહીં, એ જોડ છે. શાંતિ હોય તો સમજણ હોય, સમજણ હોય શાંતિ હોય. ભાઈ હારે આવે ને હારે જાય, હારે હારે જ રહે. લોભ કો અભી જીતને કા પ્રયાસ કરે, ક્યોંકિ માનવ જબ બુઢા ભયો તૃષ્ણા ભય જુવાન. આ કહે છે કે લોભને અત્યારે જ જીતવાની મહેનત કરો. કેમ કે કોકે કીધું છે કે માણસ જ્યારે ગઢો થાય ત્યારે તૃષ્ણા જુવાન થાય છે, માટે અટાણથી જ એને જીતો. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવને ધન તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. સુરતમાં વાત કરી હતી મેં કે કોઈકની પાસે 500 જ રૂપિયા હોય અને દેવાનું મન થાય તો કોઈકને ભખ લઈને દઈને હાલતો થાય, એને બીજા રળી લઈશ. પણ 5 કરોડ હોય તો દેવાનું મન થાય, ભખ લઈને કોઈકને દઈને હાલતો ન થાય, છૂટે નહીં. અને 500 રમતા કોઈકને દઈને વયો જાય, એની પાસે જ 5 કરોડ થઈ જાય પછી એનાથી ન છૂટે. છૂટતું તો એનાથી જ ન છૂટે, કેમકે ભજન બળ ગયા હવે ન છૂટે. એટલે સંતો કહે છે ધન વધે એમ લોભ વધે. ધન ન હોય ને ત્યારે લોભ ન હોય, ધન થાય પછી લોભ થાય. એનું મોટામાં મોટું પ્રમાણ આ વાત તમને ગળે ઉતરી જાય એવું આપું. સંપ્રદાયમાં શ્રીહરિના આશ્રિતોમાં જેને પરમાત્માએ ખૂબ ધન આપ્યું છે એ લગભગ કોઈ 10મો ભાગ કાઢી શકતા નથી, ભગવાનની આજ્ઞા લોપે જ છે. અલ્લાહ અલ્લાહ તલ્લાહ ગમે એમ એનું મન ઉઠા ભણાવે ને એ ન આપે એટલે ન જ આપે, દઈ જ ન શકે. તરત એમ થાય કે આટલા બધા શું કામ છે મંદિરોમાં દઈને, આવો જ વિચાર આવે. કોને? જેને ભગવાને મંદિરવાળાએ પ્રભુએ જેને ખૂબ આપ્યું છે એને જ આવો વિચાર. અને જેને નથી ભગવાને બહુ આપ્યું એ બધા ગણીને બિચારા 20મો ભાગ કાઢે, એ આપે જ બધા. એ 20મો ને 10મો ભાગ કાઢતો હોય અને જો અબજોપતિ થઈ જાય તો એ બંધ થઈ જાય, પછી નથી કાઢી શકતો. મેં આ દાખલા અનુભવ્યા છે. આ વાત શું સૂચવે છે? કે ધન વધે એમ લોભ વધે છે, નથી છૂટતું. નહોતું તેથી છૂટ્યું, અને જેથી અઢળક થઈ ગયું પછી દાટો થઈ ગયો, ન છૂટ્યો. બધું જ સમજ્યો, દેવું જોઈએ ઘણું છે, આપીએ તો 10 ગણું મળે ખરું, વાત બધી સાચી, છૂટતું નથી. મને એક મળ્યા હતા સુરતમાં આ વખતે, મને કે આખી રાત ઊંઘ ન આવી. મેં થયું હું બન્યું તેવું, એ કે મારા મૂર્તિભાગમાં 2 લખો. મેં વાંધો નહીં 2 લખો. મેં કીધું તમારી પાસે છે કેટલું? તો ઘણું છે. તો મેં કીધું 2 જ કેમ? તો 2 લખોનું. મેં સારું. પછી વ્યા ગયા, પણ મેં એટલું પૂછ્યું ને છે કેટલું, એટલે કેવું જ પડે. ઘણું છે એમ કીધું ને, પછી બીજું હું તો કાંઈ બોલ્યો નહીં, પણ એને આખી રાત ઊંઘ નો આવી, એને આખી રાત ઊંઘ નો આવી. પછી સવારે મને મળ્યા, મને કે હાલો હું બધું સમજો છું. મને કે મેં સમજો તો ખરા જ ને, તમે જ્ઞાની છો, કથા વાર્તા કાયમ સાંભળો છો, પણ કે હાલો એ ખબર નહીં હાલું છૂટતું જ નથી કે નથી નીકળતું.
આમ તો દોષ માત્ર એવા છે. ક્રોધી માણસને ઘણું સમજાય કે ક્રોધ ન કરવો જોઈએ, પણ થઈ જ જાય. કામી માણસને ઘણું સમજાય કે આમાં કાંઈ સુખ નથી, આ દુઃખ છે, પણ એ ટાણે તમારે બેભાન થઈ જ જાય. દારૂડીઓ ઘણું સમજે કે આ પીવામાં કાંઈ નથી, પણ એ તમારે લત્તે સડી ગયો પછી પાછો વળી નહીં. તમારે વ્યસની, વિષયી, દોષવાળા બધા આ દોષોમાં જોર જ એવું છે, બહુ જોર છે. શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળ સંસ્થાપક, એમણે 7મી સ્પેશિયલ ટ્રેન કાઢેલી, એમાં અમે ગયેલા. પછી ટાઈમ મળે તો અમે સ્વામીનો સમાગમ કરતા. એમાં એકવાર બેઠા હતા, અમે એક સંતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ કામકરને લોભ કેમ ટળે? તો કે એ તો ન ટળે, કે એની ભાષામાં કે એ કાંઈ ટળે નહીં. કે આ સાધુ કે ન ટળે, એને ટાળવા હોય તો? તો કે એ ટળે નહીં. કે પછી કે પણ ન ટળે, કેમ ન ટળે? પછી બોલ્યા કે એ કોણે બનાવ્યા? તો કે એ ખબર નથી. તો કે કામ, ક્રોધ, લોભ આ બધા અંતઃશત્રુને બનાવનાર પરમેશ્વર છે. એવું? તો કે એમ ભગવાને બનાવ્યા? તો તમે બનાવ્યા છે? તો શું એની મેળે થઈ ગયા? ભગવાન ઊંઘમાં હતા ને? નવાઈ બહુ લાગી અમને તે દી. તો અમે નવા નવા ને, તે આવી વાત સાંભળીને આમ ચોંકી ગયા કે આવા બધા શત્રુ ભગવાનને શું બનાવીને કામ છે? ભગવાન નહીં ખરા છે ને તારે? એ કે આ ભગવાને બનાવ્યા છે. સ્વામીનું કહેવાનું એવું હતું કે પરમેશ્વરે એને બનાવ્યા છે, એને કોણ ટાળી શકે? એ તો ભગવાને બનાવ્યા છે. ભલી કેવી તમે વાત કરો છો, ભગવાનની બનાવેલી વસ્તુને કોના બાપની તાકાત છે કે ટાળી નાખે, બગાડ નાખે, ભૂહી નાખે? સર્વે સત્તા જેના હાથમાં છે. ત્યારે પેલા સ્વામી કહે તો પણ ટળે જ નહીં. તો કે એવું ક્યાં હું કહું છું? હું એમ કહું છું કે તમારા ટાળ્યા ન ટળે. શું કરવાનું? શરણે જાઓ, ભગવાનને શરણે જાઓ. ખોટું જોર મારો, ભગવાનની આજ્ઞાનું પાલન કરો. ત્યાં એક સ્વામી બોલ્યા તો ભગવાને આવું કરીને શું કામ છે? તો આ શું કામ બનાવ્યા? આની શું જરૂર? એ તો ભગવાનને ખબર હોય ને શું જરૂર છે. તમને મને શું ખબર હોય શું જરૂર છે? એટલે સૃષ્ટિ ચલાવવા માટે બનાવ્યા છે. કામ, ક્રોધ, લોભ વગેરે દોષો સૃષ્ટિ ચલાવવા માટે બનાવ્યા. જીવ તો પાછી એવા ને, તો સૃષ્ટિ ચલાવીને શું કામ છે? હવે એ તો ભગવાનને ખબર હોય ને શું કામ છે, તને ક્યાંથી ખબર હોય? સૃષ્ટિ ચલાવવાનું કામ પણ ભગવાન એટલા માટે કરે છે કે જીવોનું ભલું કરવું છે. તો એ પ્રશ્ન પૂછે ને કે સૃષ્ટિ આંકીને જ ભલું થાય? આમ સીધું ભલું કરી નાખે તો શું વાંધો છે ભગવાનને? છેવટે કહેવું પડે કે તું મૂંગો મર, એમ નથી કરવાનું. સર્વે સર્વા ભગવાન છે, એને ગમે એમ કરે છે, એ સ્વતંત્ર છે. સ્વીકારો કે નહીં? પણ આપણે અહીંયા વાત એ કરતા હતા કે આ દોષો, આનો યોગ થાય એમ એનું બળ વધે છે. ધનનો યોગ થાય એટલે લોભનું બળ વધે. સ્ત્રી પુરુષનો યોગ થાય એટલે કામનું બળ વધે. ખાવા પીવાના પદાર્થોનો ઝાઝો યોગ થાય એટલે સ્વાદનું બળ વધે. આપણા વખાણ, સન્માન
બહુ થાય એટલે માનનું બળ વધે. એટલે ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે યોગ જ એવો છે, એ યોગ જ એવો છે એવું કહેતા. એ ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવાને પણ ઉતરતાથી ઉતરતા કરી શકે છે, એને કરી શકે છે, એ યોગ જ એવો છે એવું બોલે. હે ભાઈ શું શું બોલો તો, એ યોગ જ એવો છે. મહારાજે ઘણી સ્પષ્ટતા કરી છે. મનોય ચંગાત કાથરટમાં ગંગા, મહારાજ કે એ વાત ખોટી છે. મને કરીને તો નામ વધુ લેવાય, મહારાજ કે એ વાત ખોટી છે. ભગવાન તો તટસ્થ છે, મહારાજ કે એ વાત ખોટી છે. ભગવાન પક્ષપાતી છે, ભક્તોનો જ પક્ષ લે. ભગવાન ન્યાયકારી નથી, હો ભગવાન દયાળુ છે. અમુક અમુક વાત આવ ચોખ્ખી કરી નાખી છે. ભગવાન ન્યાયી નથી તો દયાળુ છે, ન મનાણું તો કહી દો કે ભગવાન દયાળુ નથી, ભગવાન તો ન્યાયકારી છે. કહી શકશો? નહીં કહી શકો તો ભગવાન દયાળુ છે તો ન્યાયકારી ન રહે. દયા અને ન્યાય હારે ન રહે. દયા જ્યાં આવી જાય ત્યાં માફી અપાઈ જાય, ન્યાય ન થાય. અને જો ભગવાન આપણો ન્યાય કરે તો માર ખાઈ ખાઈને મરી જઈએ એમ છીએ. આપણે ઓછા ગુનેગાર નથી, પણ દયા રાખે છે અને માફી આપે છે. ન્યાય ક્યાં કરે છે? ન્યાય કરે તો ભૂકા બોલી જાય. આપણા બધાની તકલીફ એક જ છે, બીજાનો ન્યાય કરાવવા માગીએ છીએ અને આપણું માફ કરાવવા માગીએ છીએ. એ મારું માફ કરી દો ને એનો ન્યાય કરજો. હા, એનો ન્યાય થવો જોઈએ. તારું મને જવા દે, મારું માફ કરી દો એમ. કાં પછી એમ રાખો કે મારોય ન્યાય કરો ને એનોય ન્યાય કરો. અને કાં પછી એમ રાખો કે મને જવા દો ને મારા દુશ્મનને જવા દો, જવા દો ને બાપા, અમને બધાને જવા દો, અમે ગુનેગાર જ. અને કાં તો કહો મારા ભાગનો દંડ મને દઈ દો, એના ભાગનો એને દઈ દો, એ ભોગવી લેશે ને હું ભોગવી લઈશ. પણ આ બેમાંથી એકે રસ્તો આપણો નહીં હો. આપણો રસ્તો એ જ, મને માફ કરો ને એને બરાબર, હા વિતાડી દો, ફરી વાર ભૂલ ન કરે. સ્વભાવ આવા છે જીવના વિચિત્ર. જો મનુષ્ય નેતા યા પ્રચારક બન જાતા હૈ યા ઉપદેષ્ટા બન જાતા હૈ, ઉસકા ચિત્ત શુદ્ધ હોના કઠિન હૈ. વૈષમપાયણે આણીકુર બોલ્યા, જોયું? ત્રણ નામ આવ્યા, સમજાણું? જો નેતા, પ્રચારક અને ઉપદેશક, આ ત્રણના ચિત્તનું શુદ્ધ થવું કઠણ છે. નેતા, પ્રચારક અને ઉપદેશકનું ચિત્ત શુદ્ધ થવું કઠણ છે. ગુજરાતી નેતા, પ્રચારક અને ઉપદેશકનું ચિત્ત શુદ્ધ થવું કઠણ છે. પણ એક વાંકે બહુ સરસ છે, બન જાતા હૈ, બનાયા જાતા હૈ ઇસકી બાત નહીં હૈ, જો બન જાતા હૈ ઇસકી બાત હૈ. આઈ બાત દિમાગ મેં? જે માણસ નેતા બની જાય, પ્રચારક બની જાય, ઉપદેશક બની જાય, એના ચિત્તની શુદ્ધિ થવી કઠણ છે. પણ કોઈની આજ્ઞા એ કરીને બનાવવામાં આવ્યા હોય તો એની ચિત્ત શુદ્ધિ થાય છે.
આપણે એ વિચારવાનું રહ્યું કે હું નેતા પ્રચારક યા ઉપદેશક મારી મેળે બની ગયો છું કે મને કોઈકે આજ્ઞા કરી છે એટલે આ નેતાપણું પ્રચાર કરવાપણું અને ઉપદેશ દેવાપણું કરું છું. આજ્ઞાથી હોય તો પ્રોબ્લેમ નથી, પણ અપને આપ યદી જો બન ગયા હો તો તમારા ચિત્ત શુદ્ધ હોના કઠિન હૈ, પ્રોબ્લેમ હૈ. યે બાત આઈ ના? ઇસમે હમ ભી હૈ. તીનો બાત મુજસે છૂતી હૈ, નેતા કી બાત ભી, ક્યોંકિ હમ નેતૃત્વ ભી કરતે હૈ ના, પ્રચારક હમ પ્રચારક ભી હૈ, ઉપદેશક ભી હૈ, સંચાલક બન ગયે હૈ કે બનાએ ગયે હૈ? હમ સંચાલક બન ગયે હૈ કે કિસી કે દ્વારા બનાએ ગયે? યે બાત પર ધ્યાન રખના ચાહીએ. હમે એસા શોખ નહીં રખના ચાહીએ કિસી કે આજ્ઞા કા હમ વહન કરે તો ચિત્ત શુદ્ધ હો સકતા હૈ. મગર અપને આપ હમ પ્રચારક નેતા યા ઉપદેશક બન જાય, સંચાલક બન જાય અપની ઈચ્છા સે, તબ તો હમારા ચિત્ત શુદ્ધ હોના કઠિન હૈ. દેખો આગે કા વિચાર મેં બોલતા હું. હમ જાનતે હૈ ચાંદ્રાયણ કરના તપ હૈ, હમ જાનતે હૈ ઉપવાસ કરના તપ હૈ, મગર રોગ ભી પ્રાકૃતિક તપ હૈ, રોગ ભી પ્રાકૃતિક તપ હૈ, રોગ પણ પ્રકૃતિજન્ય તપ છે ભાઈ, ઓર કુછ નહીં, વો તપ હી હૈ. વો તપ તુમ્હારી ઈચ્છા સે કિયા જાતા હૈ, ઓર યહ તપ પ્રાકૃતિક વિધાન કી વજહ સે કિયા જાતા હૈ, મગર રોગ તપ સિવા કુછ નહીં, બીમારી તપ હૈ. વો તપ હમ ચાંદ્રાયણ વગેરે હમ અપની ખુશી સે કરતે હૈ, ઓર યે તપ બેવસી સે કરતે હૈ, મગર હૈ તો તપ હી, વો સ્વતંત્રતા સે કરતે હૈ, ઓર યે પરાધીનતા સે કરતે હૈ, મગર તપ હી હૈ. વો તપ મેં ભી પીડા સહેની પડતી હૈ, ઓર યે તપ મેં ભી પીડા સહેની હોતી હૈ. માટે રોગ એક તપ છે, તપ શું કામ કરવું પડે ખબર છે તમને મહાત્માઓ? તપ કરીને કામ શું છે? તપ શું કામ કરવું પડે? તપ એક કષ્ટ છે, દુઃખ છે, દુઃખ. દેખીતી નજરે સમજાય એવી વાત છે કે તપશ્ચર્યા એટલે દુઃખ સહન કરવું, કોઈ પણ પ્રકારનું, પંચાંગની તાપો કે વરસાદની ધારા સહન કરો, ઠંડા પાણીમાં ગળા ડૂબ ઊભા રહો, ભૂખ્યા રહો, તરસ્યા રહ્યો. તપનો સીધો અર્થ થાય પીડા સહેવી. પણ આપણી મરજીથી આપણે એ સહન કરીએ છીએ એટલે તપ કહેવાય. આપણી મરજીથી જે પીડા ઊભી કરીને સહન કરીએ ને એનું નામ તપ, અને કોકની મરજીથી જે સહન કરીએ ને એનું નામ દુઃખ. બાકી એ દુઃખ જ હોય, કોકની મરજીથી આપણે કરવું પડ્યું હોય ને તો હું કહીએ દુઃખ ભોગ્યું, કેમ ભૂખે મરી ગયા 24 કલાક, બહુ દુઃખી થયા, હાલું ખાવાનું મળ્યું નહીં. અને જો આપણે આપણી ઈચ્છાથી મરજીથી ઉપવાસ કર્યો હોય તો એમ કહી કે કાલ તો નકોરડો કર્યો, થઈ ગયો, મજા આવી, લાઈટ લો ફેર, નહીતર કે ભૂખે મરી ગયો. એક જ વાત છે ને, પણ એંગલ જુદા છે તો તફાવત કેટલો પડે છે. તો એ પૂછું છું કે ભાઈ તપ કરવાની જરૂર છે, આ પીડા સહન કરવાની જરૂર છે, મોજ કરો. કોણ મહાત્મા કહે છે તપ શું કામ કરવાનું? ઓહો આણંદા બાબા વાત કરેગા, માઇક દીજે.
પહેલું કારણ એ કે ભગવાનને રાજી કરવા માટે, જી. બીજું કારણ એ કે પોતાના ઇન્દ્રિય અંતકરણને વશમાં રાખવા માટે, જી. ત્રીજું કારણ, ત્રીજું નહીં ખ્યાલ ગુરુજી, બે નહીં આવડતું. દયાલુજી ક્યાં કહેતે, તપ ક્યાં ક્યાં જાય? સ્વામી એક નવી વાત કરે ગુરુજી. સ્વામી કાયમ નવી વાત કરે કે જીવને શુદ્ધ કરવા માટે, એ તો વાત છે. અચ્છા એ બતાવો, તપ કરીએ જ નહીં તો શું થાય? નથી કરવું તપ, ઠામું કોઈ હાલો તો શું થાય? કહો તો ભગવાનનો જોઈએ એવો રાજીપો ન થાય, ન થાય. બીજું, ઇન્દ્રિયો અંતકરણ કાબૂમાં ન રહે, વાહ, અને દેહ કાબૂમાં ન રહે. બહુ સરસ. હવે અમે, હા હલો બોલો. સ્વાસ્થ્ય બગડે, ગુણસાગર કે તપ ન કરીએ તો સ્વાસ્થ્ય બગડે. બરાબર. તપ સ્વાસ્થ્ય પ્રદાન છે એવું એમનું કેવું થયું. આગળ પૂછો. તમારી વાત તો સાચી છે કે તપ કર્યા વગર ભગવાનનો રાજીપો મળે નહીં. કેમ જે કાર્યાણીનું દસમું વચનામૃત તમારે માટે મોટો આધાર બની ગયું, સપોર્ટ બની ગયો, એટલે અમારે કાંઈ બોલાય નહીં. તેમ છતાંય અમે ધૃષ્ટતા થોડી કરીએ છીએ. તપ એટલે કે પીડા, સમજાણું? આપણે દુઃખી થઈ, આપણી મરજીથી થઈ દુઃખ ભોગવીએ ત્યારે જ ભગવાનને રાજીપો થાય છે, એ વાત બહુ ગળે ઉતરતી નથી. એનો જવાબ આપની પાસે હોય તો આપો. કેમ જે આમે હારા માણા તો કોકને સુખી જોઈને રાજી થાય, દુઃખી જોઈને તો દુઃખ થાય. તો ભગવાન આપણને પીડા સહન કરતા જોવે, દુઃખી જોવે ત્યારે જ એને ખુશી થાય છે, એ કાંઈ સમજાતું નથી. ચાલો અમે તમને પૂછીએ કે કોઈ પીડિત માણસ હોય એને જોઈને તમને રાજીપો થાય? હા, આપણે બધાએ જમતા હોય ને, કોઈક એક બાજુ બિચારો ઉપવાસ કરીને ભૂખે લંઘાતો હોય, એ લંઘાતાને જોઈને તમે રાજી થાવ? બધા જમતા હોય એને જોઈને તો ભગવાન કેમ જરા આમ અવળી રીતે રાજી થાય છે? એ મને આ તો પ્રશ્ન થયો, સોરી. તમારી પાસે સપોર્ટ છે એટલે બીજું તો કાંઈ બોલાય નહીં, પણ આ પ્રશ્ન થયો તો કીધો. તો હવે કોણ ઉત્તર કરે છે? અસ્મિન સભાયામ એતાદૃશ કહ પંડિતઃ ભવાન. આ નીકળ્યા નીકળ્યા પંડિત, નીકળ્યા ઉચ્ચતામ. ગુરુજી એવું લાગે છે કે જ્ઞાનથી જ બ્રહ્મરૂપ થવાય, જ્ઞાન મેળવવા માટે તપ મદદરૂપ છે, તપ કરીએ તો જ જ્ઞાન મેળવી શકાય, તપ એમાં સહાયક છે. તપથી શુદ્ધિ શુદ્ધ થયા વિના પછી જ્ઞાન ટકતું નથી, શુદ્ધ થયા વિના. વિદ્વાનની વાતને સપોર્ટ કરો તમારો. કાર્તિક ભગત કંઈક કહેવા માગે છે, માઇક વાળો જલ્દી ત્યાં જાય. ગુરુજી અનાદિ સ્વામીની વાતને જ સપોર્ટ છે કે જીવ જો પોતાની રીતે સમજે નહીં કે હું દેહ નથી અને જીવમાં જુદા જુદા રાગ રહ્યા છે, જીવ પોતાની રીતે સમજે નહીં, પછી ભગવાન એને રોગ આપે, પછી એને પરમ દિવસ કથામાં આવ્યું હતું એમ, એને એમ થાય કે સારું થયું ભગવાને આ રોગ મોકલ્યો, આ દેહ મારું સ્વરૂપ નથી અને હું તો અલગ છું. એટલે આવી રીતે એને તપથી એને ભગવાન આવો રોગ મોકલ્યો, એક પ્રકારનો પ્રાકૃતિક તપ થયું, અને તપથી એને આવી રીતે જ્ઞાન થાય અને જ્ઞાને કરીને પછી બ્રહ્મરૂપ થાય અને પછી એ ભગવાનમાં જોડાય એવું લાગે છે. બોલિયોજી, બાત મેં કુછ દમ હૈ? મને એક બીજો વિચાર એવો આવે છે. અરે બીજો કહી દો. કે તપ કરવું એટલે માઇક પંચવીસેનો કોઈ પણ રીતે ત્યાગ રાખવો, એટલો જી. તો ભગવાન એવું ઈચ્છે છે કે જીવ જેટલો પંચવીસેથી દૂર રહે એટલો એ વધુ સુખી થશે, અને ભગવાનને ખુશ કરવા માટે જ્યારે જીવ તપ કરે, પંચવીસન એટલો ત્યાગ રાખે, એટલે ભગવાન ખુશ થાય કે વાહ મારા માટે મને ખુશ કરાણે આટલો પંચવીસે છોડ્યા, એટલે ભગવાનને ગમે, રાજી થાય. વાત મેં દમે, તાલિયા બજાવો જી, વાત મેં દમે. કેટલા બધા બીવે છે તાળી વગાડવામાં કે સાડી ખોટી વગાડી દેવું ને તો આવી મરશું. ભગવાન જે રાજી થાય છે
એ આપણને પીડાતા જોઈને રાજી નથી થતા, એને દુઃખ થાય છે. કોકને પીડાતા જોઈને રાજી થવું એ આસુરી લક્ષણ છે. તો હવે એ સવાલ કરો તો ભગવાન હું જોઈને રાજી થાય છે? તપ જોઈને રાજી થાય છે? તપ, તપ એટલે પીડા. તો શું પીડા જોઈને રાજી થાય? નહીં. ભગવાનને રાજી કરવા માટે, રાજી કરવા માટે કરીએ છીએ એટલે રાજી થાય છે. આપણને પીડાતા જોઈને નહીં. ભગવાનના દિલમાં એવો વિચાર આવે છે, અરે રે તમે મને ખુશ કરવા આવું કષ્ટ સહન કરો છો, એમ. એને ખુશ કરવા કરીએ છીએ એટલે રાજી થાય છે. બાકી એને ખુશ કરવાનો તમારા દિલમાં ભાવ ન હોય ને તમે 20 ચાંદ્રણ કરો ને તોય એને રાજીપો ન થાય. ઉલટાના નારાજ થાય, હું કામ હારા દુઃખી થાય, ખાને ખાઈ લે ને. એને રાજી કરવા માટે આપણને કેટલો ઉમળકો છે એ તપથી મપાઈ જાય છે. અને તપ બે પ્રકારનું છે, થૂળ અને સૂક્ષ્મ. થૂળ તપ વિષયાદિકનો ત્યાગ કરવો તે છે, અને સૂક્ષ્મ તપ ભગવાનમાં વૃત્તિ રાખવી એ છે. બંને ભગવાનની ખુશી અર્થે થાય તો ભગવાન રાજી થાય છે. તપ કરવું એટલે ભૂખ્યા જ મરી જવું એવો અર્થ ન થાય. તપનો અર્થ અખંડ વૃત્તિ રાખવી, એ પણ બહુ મોટી તપશ્ચર્યા છે એમ સત્સંગી જીવન કહે છે. અહીંયા એક નવીન વાત છે. આપણે બધી વાતોને આદર કરીએ આપણે, પણ આ નવીન વાત છે. તપ શા માટે કરવું જોઈએ? તો કહ્યું ભગવાનને પ્રસન્ન કરવા, ઇન્દ્રિયો અંકલને શરીરને વશ કરવા વગેરે વગેરે, ચિત્ત શુદ્ધિ કરવા. વાત સાચી છે, ચિત્ત શુદ્ધિ કરવી એ વાત પણ નિર્મળ સ્વામીએ આપી. ચિત્તમાં અશુદ્ધિ શું છે એ સમજવું જોઈએ. ભગવાન સિવાય બીજે ચિત્ત ચોંટે છે એ અશુદ્ધિ છે. ભગવાન સિવાય રાગ છે ને, રાગ બીજામાં જે હેત, એનું નામ અશુદ્ધિ. રાગ, રાગ ભક્તને ભગવાન સિવાય બીજે રાગ હોય એટલે ક્યાં? દેહાદિકમાં. એને તોડવા માટે ભગવાન રોગ આપે છે. શું? રાગની દવા રોગ, રાગની દવા રોગ. આપણે જો રાગ છોડી દઈએ તો પ્રભુ રોગ મૂકે નહીં, એમ ડાયા માણસોનું કહેવું છે. ક્યોંકિ રાગ રહિત કરને કે લીએ હી રોગ કે સ્વરૂપ મેં અપને પ્યારે પ્રભુ પ્રીતમ કાહી મિલન હોતા હૈ. શરણાનંદજી મહારાજ કહેતે યે રોગ નહીં હૈ, યે રોગ નહીં હૈ, અપને પ્યારે પ્રીતમ કા મિલન હૈ. અરે એસે રૂપ મેં મેરે પ્યારે પ્રીતમ ક્યો મિલે? ઇસલીએ તુમ્હારા રાગ મિટ જાય. રાગ મિટાને કે લીએ એસે રૂપ મેં તુમ્હારે પ્યારે પ્રીતમ આયે હૈ. યે રોગ નહીં હૈ, તુમ્હારે પ્રભુ હૈ. દેખો વચનામૃત મેં ભગવાન શ્રીહરિને એસી બાત કહી કે યે મુક્તાનંદ સ્વામી કો ક્ષય રોગ હૈ. તો વો મિષ્ટાન વગેરે ખાને નહીં દેતે, ગળ્યું ચીકણું કંઈ ખાવા નથી દેતો. તો જાણીએ કે ક્ષય રોગ, રોગ રૂપે કોઈ મોટા સંતનો સમાગમ ન મળ્યો હોય. શું કીધું? એ ક્ષય રોગ નથી તો મોટા સંત છે. કોણ? રોગ. રોગ છે એ ગોપાલ સ્વામી છે, મોટા સંત. પણ આવા રૂપે મળ્યા, સમાગમ મળ્યો. આમણે એમ કીધું કે અપને પ્યારે પ્રીતમજી કા સમાગમ હૈ. એ પ્રીતમ રોગ કે રૂપ મેં આયે હૈ, પ્યાર કરો. રોગ હૈ ને એ પ્રભુ હૈ, પ્રભુ તુમ્હારે પ્યારે પ્રીતમ હૈ.
अरे मेरे प्रीतम, रोग के रूप में आकर क्यों मिले? क्योंकि तुम्हें भोग में बहुत आसक्ति है, इसलिए प्रभु रोग के रूप में मिले। राग है ना, इसलिए ये राग को तोड़ने के लिए प्रभु रोग बनकर आए हैं। तुम्हारा राग तोड़ेंगे और तुमको खुद में जोड़ेंगे और कल्याण करेंगे। भगवान का एक ही आशय है, हमारा अच्छा करना, हमारा कल्याण करना। इति आज के सद्विचार। प्रश्नोत्तरी। समय बगाड़ो ये जिंदगी बर्बाद कर्या बराबर साथी कहवाय छे। समय बगाड़ो ये जिंदगी बर्बाद कर्या बराबर केम कहवाय? कारण समय केम जे जिंदगी छे ई समय छे। धन्यवाद। समय नो उपयोग कर्यो, सदुपयोग कर्यो के समय बगाड़ो? तन्नी व्याख्या करो। मौलिक। समयनो उपयोग करो एटले तेनो भौतिक विकास कहेवाय। समयनो सदुपयोग। भौतिक विकास माटे जे समय वापरीए तेने कहेवाय सदुपयोग। उपयोग। उपयोग, हाँ। सदुपयोग एटले आपणी दरेक क्षण भगवानना स्मरणमां વીતે તેને ભગવાન। આધ્યાત્મિક ઉન્નતિ માટે જે સમય વાપરીએ તેને કહેવાય સમયનો સદુપયોગ અને દુરુપયોગ એટલે આ બે માંથી એકેય ન કરીએ અને સમય બગાડીએ એને બગાડ્યો કહેવાય, બરાબર? ચાલો, સાચું શ્રી હરિનું ભજન ઇન્દ્રિયો અંતકરણ કે શરીરથી શા માટે નથી થઈ શકતું? ડભાણી કાકા બોલીએ। કારણ કે ઇન્દ્રિય અંતકરણ એ માયિક છે, જ્યારે મહારાજ અમાયિક છે। અમાયિકનું સ્મરણ કરવું હોય તો અમાયિક થવું પડે। શાબાશ, શાબાશ, શાબાશ। ભજન આત્માનો ધર્મ છે, ઇન્દ્રિય અંતકરણ શરીરનો નહીં। એ તો બધા સાલા જડ છે। કઈ રીતે શ્રી હરિનું ભજન કરીએ તે શ્રી હરિને ગમે છે? ક્ષેત્રજ્ઞ બની ક્ષેત્રથી બિલકુલ જુદા પડી જઈને સ્વાધીનપણે પરમ સ્વતંત્ર એવા શ્રીહરિનું ભજન કરવું, એ શ્રીહરિને બહુ ગમે છે। કયા વચનામૃતમાં આ વાત છે? મારે વચનામૃતના અભ્યાસ એવો બોલે આપો ભાઈ, અમને આપણો 45 સાચું છે। શ્રીહરિની પ્રાર્થના કરવાનો સાચો અધિકાર ક્યારે પ્રાપ્ત થાય છે? ને વલ્લભદાસજી, આપણી શક્તિનો ઉપયોગ કર્યા પછી પ્રાર્થના કરવાનો અધિકાર હોય છે। ખોટી રહેતા ઉપયોગ કરીએ ને ખોટી જ આવી જોઈએ। સ્વાધીનતાનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ અને આપણા હાથમાં હોય એવી કોઈ વાત ન બચે ત્યારે પ્રાર્થના કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। મહારાજે સાધન માત્રની સમાપ્તિ થઈ જાય એવો એક કયો જોરદાર ઉપાય બતાવ્યો છે? પરોક્ષ પ્રયત્ન। કઈ રીતે કરેલું ભજન દિવસભરના કર્મોને અને કારણ શરીરને બાળે છે? જીતુભાઈ સાવલી। એક ઘડી ભગવાનમાં મન આપણું રાખીએ, આપણો આત્મા અને ઇન્દ્રિયો ત્રણેયને એક સાથે એક ઘડી જોડી રાખીએ તો આખા દિવસના કરેલા પાપ ભસ્મ થઈ જાય। ધન્યવાદ। ઇન્દ્રિયો અંતકરણ અને જીવ એ ત્રણેય એકાગ્ર થઈ જાય ભગવાનમાં, એવું ફોર્સફુલી ભજન થાય। ફોર્સફુલી, હવે નવીન શબ્દ પંડિત ફોસ વાળા। સેવા પ્રવૃત્તિ કે કોઈ પણ કાર્ય કરતી વખતે ભગવાન કઈ રીતે સંભાળવા અને ભજન કરતી વખતે ભગવાન કઈ રીતે સંભાળવા, એમ બધા જ વિદ્વાનોને આવડે છે। ક્યાં વાત હે ચિન્મયાનંદજી, ઉચ્ચતામ બધા આવ્યો, ચાલો બોલો। સેવા કરતી વખતે સેવા કરતા કરતા એક ભગવાનમાં વૃત્તિ રાખવી, એવી રીતે ભજન કરવું, અને બીજું ભગવાન સંભાળવા જ્યારે બેઠા ત્યારે ભગવાન વિના કોઈ જગતનો કે કોઈ ગાઢ સંકલ્પ થવા ન દેવો, એવી રીતે ભજન કરવું। કયા વચનામૃતમાં છે આ વાત? વચનામૃત બારું તો કાંઈ હોય નહીં, પૂછ સંતોને તો સમી ક્યાં વચન પ્રથમના 22 વચનામૃત 22 પ્રથમનું 22 વચન, હા 22 આ 20 ભાષામાં ગમે એ ભાષા સડી જાય ને એમાં આવું થાય। હા તમે સાચું જ બોલ્યા હો, પણ હવે સરસ સરસ બેસી જાઓ, શું છે
આનંદાનંદ સ્વામી સંતોના મંડળો બનાવી વિચરણ માટે મોકલતા ત્યારે શું ધ્યાન રાખતા? કાંઈક સ્વામી ધ્યાન રાખતા, બહુ સરસ. એમ ઓહો, ન્યાલકર્ણ સ્વામીના પુણ્યાલકર્ણ ફુસાહી સાધુને સેવામાં રાખતા, એક સેવક આપતા, બરાબર છે. ચાલો બીજું કોણ કહે છે? હું ધ્યાન રાખતા નંદ બાબાને દીજે, જે સંતોને જે હરિભક્તો ચાહતા હોય એ ભાગ એને ત્યાં મોકલતા. હરિભગતની માંગણીને ધ્યાનમાં રાખતા કે ભાઈ આ સ્વામીને મોકલો, એનાથી અમને થોડો સમાસ થયો છે તો વધશે, બરાબર. અને હરિભગત એવું કહેતા કે આને ન મોકલતા, કેમ? તો કે એનાથી જરા અહીંયા છે ને રકાસ થયો છે, વિકાસ થવાને બદલે શું થયું છે? રકાસ. એટલે એને એ તમને ખબર છે, વિકાસ અને રકાસ એટલે બહુ સરસ છે. હા, વિકાસ થવો એ તો ખબર છે ને, રકાસ એટલે બિલકુલ એની ઓપોઝિટ, ઊંધી સાઈડનું. સરસ, એવું ધ્યાન રાખતા હતા. સાધુ ગયા હતા ગામડે ફરવા, તે ઝિંઝાવદર ગયા. હવે એના તો અલૈયા બાપુ અને શ્રીજી મહારાજ વખતના ને બ્રહ્મચારી, અમથું જે ગ્રસ્ત હોય એ બ્રહ્મચાર્ય પાળતા હોય અથવા તો ન પરણ્યા હોય એને ભગવાનની દયા જો સાધુનું વજન પડે પડે, સમજાણું? જે ગ્રસ્ત બ્રહ્મચર્ય પાળે અથવા તો અલૈયા બાપુની જેમ લગ્ન ન કર્યા હોય તો એને બહુ ઓછું વજન પડે એમ સાધુનું. હું મટે તમે સાધુ એટલે એમ, અમે કાંઈ હું કમ છીએ? અને આમાં તો સાચી વાત છે, અલૈયા બાપુની ખોટી નથી. એ ત્યાં ગયા અને સાધુ કે કંઈક પૂજા પાઠ કરીને તૈયાર થયા છે, લગભગ કંઈક 7-8 વાગ્યા છે. અને સાધુને હું કોણ જાણે ઉમળકો જાગ્યો, એ કે અમારે નીકળવું છે. અલૈયા બાપુ કે પણ નીકળવું હોય તો પણ તમે અગાઉ કીધું હોત તો કંઈક ગાડાની વ્યવસ્થા કરે, તો કે અટાણ કરો. હવે પછી તપાસ કરી, સમજાણું? તો કે ભાઈ ગાડા બધા જોડીને ખેતર ગયા છે, હાતીડા ચૂટી ગયા છે, હવે ગાડું નથી. એટલે સાધુ માંડ્યા ધમપછાડા કરવા, કેટલી સેવા કરો નહીં, તમને શું મહિમા છે, ગાડું ન થાય. એટલે અલૈયા બાપુ કે ભણા માણસો આમ તમે કાં કરો, હવે ખેતરે વૈયા ગયા છે બળદ, તો ત્યાંથી આવે ને બધી વાર લાગે ને, માણા મોકલીએ 2-4 કિલોમીટર આગવું હોય, ત્યાંથી જાય પૂગે માણા આવે હાથીડું છોડી ગાડું લાવે. એમાં ઉતાવળ બહુ કરી મહાત્માએ. પછી અલૈયા ખાચરે કાગળ લખ્યો કે આ મંડળને કોઈ દી અમારે ગામ મોકલશો નહીં. લ્યો કેમ? તો કે વિકાસ નથી કરતા, રકાસ કરે છે. શું કરું? ઉતાવળા બહુ થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે આવું ન કરવું, લાવ લાડુ જોડ ગાડુ, સમજાણું? પછી થશે તાપ અને તને લાગશે પાપ. હા, પછી થશે તાપ, સૂર્ય અધર ચડી જાય તાપ થઈ જાય ને, પછી થશે તાપ અને તને પરબારાય લાગશે પાપ, કહે છે. લાય લાડુ જોડ ગાડું, આવા સાધુથી તે કાંઈ હરિભગતને સમાસ થતો હશે. હરિજનકી જોઈ પ્રીત આનંદ મુનિ નિપુણ તેહી, જો સંત મેં જા કો ચિત તેહી કુ ત્યાં ભેજત ભયે, સમજાણું? પણ આમાં એક વિવેક જરૂરી છે, જે સંતને જે પ્રદેશમાં કે ભક્તોમાં વાસના બંધાઈ ગઈ હોય તો પાછળ ત્યાં ન મોકલાય. હા મીડ્યો, જેને જ્યાં હેત હોય ત્યાં જ મોકલાય. તો જો ગંગામાંને ઘણું હેત હતું, ક્યાં સ્વામી ઉપર? ગોવિંદાનંદ સ્વામી. ગોવિંદાનંદ સ્વામીને જેતલપુર બહુ જામતું હતું, જેતલપુરમાં એને જામતું હતું ને ગંગામાંને ઘણું હેત હતું. પણ ત્યાં જરા સ્વામીને બંધન થયું હતું તો મહારાજે ત્યાંથી કાઢ્યા, ત્યાં નહોત મોકલતા. પછી એમ પણ જોવું જોઈએ. હા હા, તો પછી બધા કહેવા છે, હું આવ્યું હતું સાગરમાં,
જ્યાં હેત હોય ત્યાં જ મોકલવાના, પણ હરિભગતને તમારામાં હેત હોય ત્યાં મોકલવાનો. તમે હલવાના હોય તો પાછા ત્યાં ન મોકલાય ને. મુદ્દો એટલો સમજી લેવાનો. ઓકે મહાત્મા, બહુ ડાયા. ઓહો, નારી ગામના ભક્તોની સેવા કરવાનો ઉમંગ સાચી જળવાઈ રહ્યો. શમશાબાદવાળા પાસે ભલું ઉછ્યું ભાંગી જંજાળી સુખે ભજે શ્રી ગોપાલ બોલો. મહારાજે એમને કહ્યું કે આ દરબારો પોતાના પૈસાથી ઘાસ સારો આપશે, એટલે પૈસા એમને મળ્યા એટલે રાજી થયા. જુસ્સો જળવાઈ રહ્યો એમ. એટલે આપણે જો સત્સંગીઓનો જુસ્સો જળવાઈ રહે એમ કરવું જોઈએ એમ, ને કરવું હોય તો જરા સમજવું જોઈએ. ચાલો આપણે કેટલામાં પૂરનો કેટલામો તરંગ આવ્યા, પૂર નવમું તરંગ હાથ. શ્રી હરિ ઉંટવાડા થઈને બુદ્ધે જ પધાર્યા અને ત્યાં સૌને જમાડ્યા. 1-9 શ્રી હરિ ઉંટવાડા થઈ બુદ્ધે જ પધાર્યા. 10-21 શ્રી હરિનું હામયું વગેરે. 22-30 ભોજન લીલા અને 31-40 સાચા ભક્તની સમજણ. દિવસ એક પોર બાકી હતો ત્યારે શ્રી હરિ તૈયાર થયા. બધા દરબારો પણ તૈયાર થયા નારીગામથી હો. અને તે સમયે સંઘ પણ સાથે ચાલ્યો. જે દ્વેષી દુર્જનો હતા તે શ્રીહરિની સવારીનો પ્રતાપ જોઈને કોઈ મુખથી બોલી શક્યા નહીં. બધા ચૂપચાપ રહ્યા, બે રહ્યા. જ્યારે સંઘ દૂર ગયો ત્યારે શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. સત્સંગનો દ્રોહ કરનારા અજ્ઞાની લોકોના મુખમાં અવિદ્યારૂપી ધૂળ પડી, કાં તો અવિદ્યાએ ધૂળ નાખી એમ અર્થ કરો. જેણે જેવો દ્રોહ કર્યો તેને તેવું ફળ મળી ગયું. અજ્ઞાની લોકોના મન મોહથી અવરાઈ ગયા હતા, તેથી તેઓ શુદ્ધ માર્ગને દેખતા ન હતા. કથામાંથી એવો અર્થ વ્યંજિત થાય છે કે નારગામમાં મહારાજ ગયા ત્યારે કોકે ભગવાન શ્રીહરિને અપમાનિત કર્યા હશે, કાં કરવાની ઈચ્છા હશે. એટલે થોડીક કથા એ રીતની લખાઈ રહી છે કે જેણે જેવો દ્રોહ કર્યો તેને તેવું ફળ મળી ગયું. અજ્ઞાની લોકોના મન મોહથી અવરાઈ ગયા હતા, તેથી તેઓ શુદ્ધ માર્ગને દેખતા નહોતા. જે સંતો હરિભક્તોને જેવા જાણે તેને તત્કાળ તેવું ફળ મળતું હતું, મળે છે અને મળશે. પણ સ્વામી અહીંયા ભૂતકાળની વાત કરીને વર્તમાનમાં માળા સમજતા નથી એમ કહે છે. એને જેવું કરે એવું મળતું હતું ફળ. આ બાબતને જેઓ નજરે જોવા છતાં માનતા ન હતા એવા અધમ મહાજનો હતા. એસે અધમ મહાજન રહાવે, મહાજન ઓર અધમ બોલો. નજરે ભાળતા હતા કે દ્રોહ કરનારને પીડા થાય છે, દુઃખ થાય છે, તોય આ મહાજનો કહેવાતા ગામના મોટેરા આગેવાનો પણ અધમ હતા એટલે માનતા નહોતા. એવું નહીં માની લેવાનું કે કહેવાતા મોટા અધમ ન હોય, કહેવાતા સત્તાધીશો ગાદીપતિઓ અધમ ન હોય. આ કથા એવું કહે. શ્રી હરિ ઉંટવાડા ગામ આવ્યા, ખંભાત તાલુકાનું છે. જોઈતા પગીને દર્શન દીધા. તેણે અતિશય ભક્તિભાવથી શ્રી હરિની પૂજા કરી અને ફૂલના હાર બહુ જ પહેરાવ્યા. સાકરનો ભરેલો થાળ શ્રી હરિની આગળ ધર્યો. કાચી કેરીના 10-12 ટોપલા ભરીને લાવ્યા. શ્રી હરિએ તે કેરી પ્રેમથી લીધી. શ્રી હરિએ તે કેરી હરખભેર દરબારોને આપી. જોઈતા પગીએ શ્રી હરિને રોકવા ઘણી તાણ કરી, પણ તેને એકલા જાણીને શ્રી હરિ ત્યાં રોકાયા નહીં. ઉંટવાડામાં બધો ખર્ચો માથે પડે બિચારાનો. આ વિવેક છે, આવું હોય તો નીકળી જવું જોઈએ. એ આગ્રહ કરે તો પણ આપણે એની માથે પડાય નહીં. અને કાચી કેરી બધી મહારાજે દરબારોને આપી, એનું શું કારણ? પાકી તો હતી નહીં, પકવીને ખાહે બરાબર. હા, મહારાજને એમ થયું કે સંતોને ક્યાં આ બલા વળગાડવી, આ બરાબર છે. અને દરબારોને પાછા સેવક હોય ટોપલા ઉપાડનારા, એટલે વાંધો ન આવે. પછી ત્યાંથી શ્રી હરિ બુદ્ધે જ ગામ આવ્યા ઉંટવાડાથી. આ ખંભાત તાલુકાનું ગામ છે. ગામની બહાર જ ઉતારો કર્યો. બુદ્ધેજમાં જે હરિભક્તો હતા તે બધા ક્ષત્રિય જાતિના હતા. ત્યાં સત્સંગ બધો દરબારોને. શ્રી હરિ આવ્યા છે આવા સમાચાર સાંભળીને બધા જ હરિભક્તો શ્રી હરિની સન્મુખ આવ્યા. દીવાટાણું થવા આવ્યું હતું, તેથી 2-4 મશાલો પ્રગટાવી. મશાલટાણું કહો, દીવાટાણું કહો, અર્થાત સંધ્યા વખતે 2-4 મશાલો પ્રગટાવી. જે હરિભક્તો ઢોલ આદિ વાજિંત્રો વગડાવીને શ્રીહરિની પાસે આવ્યા તે દાસભાવે
વર્તતા હતા અને સૌએ દાસ ભાવે દર્શન કર્યા. ફૂલહાર અને શ્રીફળ લઈને આવ્યા હતા, હાર શ્રીહરિને પહેરાવી દીધા અને શ્રીફળ હરેકભેર આગળ ભેટ મૂક્યા. એમના દિલમાં જે આનંદ થયો તે કહી શકાતો નથી. તે વેળાએ જે જે હરિભક્તો આવ્યા હતા તે બધાને શ્રીહરિએ સ્નેહભાવથી બોલાવ્યા. હરિભાઈ, હઠીભાઈ અને જીભાઈ એ ત્રણ ભાઈ હતા, હરિભાઈ, હઠીભાઈ ને જીભાઈ. તેમાં હરિભાઈના એક પુત્ર ખોડાભાઈ ઘણા ચતુર હતા અને ખોડાભાઈને ત્રણ પુત્ર હતા. તેના નામ કહું છું, એક કાકાભાઈ, બીજા જીજીભાઈ અને ત્રીજા નાજીભાઈ. તે ત્રણેય પુત્ર સુખી હતા અને હઠીભાઈને કલાભાઈ, તેજાભાઈ ને વરાહાભાઈ એ નામે ત્રણ પુત્ર હતા. સમજાણું તમને? હઠીભાઈના મોટા ભાઈ હરિભાઈનો દીકરો ખોડોભાઈ અને હઠીભાઈ એના કાકા થાય. ક્યાંક ક્યાંક સત્સંગમાં ખબર નહીં હોવાથી હઠીભાઈ અને ખોડાભાઈ બુદ્ધેજમાં બે ભાઈ હતા એમ વાત થાય છે. એ બે ભાઈ નહીં, એ કાકો ભચરીદો છે, આટલું ધ્યાનમાં લેવું. હવે હઠીભાઈનો મોટો દીકરો જે કલાભાઈ, એને બન્યસંગ અને રૂપસંગ નામે નિષ્પાપ એવા બે પુત્ર હતા. અને હઠીભાઈનો ત્રીજો દીકરો જે વરાહભાઈ, તેને જેઠીભાઈ, જયસિંહભાઈ અને બાજીભાઈ નામે ત્રણ પુત્ર હતા. તેજાભાઈના પુત્રનું વર્ણન કર્યું નહીં. હઠીભાઈના ત્રણ પુત્રોમાં બેના જ પુત્રના નામ લખ્યા. અને હરિભાઈ, હઠીભાઈ અને જીભાઈ એ ત્રણેય હતા, એમાં જીભાઈના પરિવારનું વર્ણન નથી. હરિભાઈના ખોડાભાઈ અને હઠીભાઈના છોકરા, આમ બધું વર્ણન છે. એમનું આ બધું જ કુટુંબ સારું સત્સંગ ઈચ્છું હતું. તે બધા ક્ષત્રિય હરિભક્તોએ શ્રીહરિની ઘણી સેવા કરી. જે જે વસ્તુ જોઈતી હતી તે તરત લાવી આપી. ઘાસ અને જોગાણ તૈયાર કરીને લાવ્યા. શ્રીહરિને માટે સુંદર પલંગ મંગાવ્યો. ચાલો, ઘાસ અને જોગાણ તૈયાર કરીને લાવ્યા. ઘાસ તો સમજાણું, જોગાણ એટલે શું કોણ કહેશે? એમ ત્યાગ સ્વામીને આપો. ઘોડાનો બાજરો અને ખાણ જે ખરો ને જોગાણ. વાહ વાહ, તાળીઓ પાડો. ઘોડાને બાજરો ચણ્યા વગેરે જે આપે ને એને જોગાણ કે. ઘાસે લાવ્યા ને જોગાણી લેવા કેવું પડે. ટૂંકમાં કહીએ તો ઘોડાનું મિષ્ટાન. ઘાસ એ દાળ ભાત રોટલા કહેવાય અને ચણ્યા બાજરો વગેરે એનું મિષ્ટાન ગણાય. એટલે ફરસાણ અને મિષ્ટાન બંને લાવ્યા. શ્રીહરિને માટે સુંદર પલંગ મંગાવ્યો. તેના ઉપર રેશમી ગાદી તકિયા બિછાવી દીધા. પછી શ્રીહરિ તેના ઉપર બેઠા. સંતો, દરબારો અને પાર્ષદો માટે પણ પ્રેમથી સારા બિછાના મંગાવી આપ્યા. તત્કાળ રસોઈ તૈયાર કરાવી અને ગામમાંથી પુષ્કળ દૂધ લાવ્યા. ભલે ભલે બુદ્ધેજવાળા, ગામના બધા લોકો ભાવિક હતા. શ્રીહરિને માટે જે વસ્તુ મંગાવે તે તરત જ લાવીને આપતા હતા. જ્યારે સંતો આરતી અને ધૂન કરી રહ્યા ત્યારે આકાશમાં શુભ ચંદ્રોદય થયો. શ્રીહરિ જંગલ જઈ આવીને નાયા, રૂમાલથી બધા અંગ લૂછ્યા. અવિનાશી શ્રીહરિ બાજટ ઉપર ઊભા રહ્યા. પરમ ઉત્સાહથી પિતાંબર પહેર્યું. નીચવેલો રૂમાલ ઓઢી લીધો. ચાતુર્યથી ચાખડીઓ પહેરી. હાન છે રાત. શ્રીહરિ આવીને બાજટ ઉપર બેઠા. વર્ણીય ભોજન પીરસેલો થાળ આગળ ધર્યો. સાકરનો કંસાર કર્યો હતો અને તેમાં તાજું ઘી ઘણું જ નાખ્યું હતું. તાજું ઘી અને તાજા માખણની બહુ જ કિંમત હોય છે. તુવેરની દાળ કરી હતી, તેમાં કાચી કેરીની ખટાશ ઘણી નાખી હતી. કારણ કે હાગઠીઓ બહુ થઈ ગઈ હતી ચૈત્ર માસ હોવાથી, એટલે ખૂબ નાખી હતી. પાપડ અને કેરીનું અથાણું ધરાવ્યું હતું. શ્રીહરિ તે પ્રસન્ન મનથી જીમ્યા. વારંવાર વખાણ કરીને શ્રીહરિ ઘણો કંસાર જીમ્યા. શ્રીહરિએ કહ્યું, આજે તો હવારે જીમ્યા હતા એટલે અત્યારે ભૂખ લાગી છે. જ્યારે માર્ગમાં ચાલવાનું થાય છે ત્યારે ડબલ ભોજન જમાઈ જાય છે, તેથી જ બમણું ભોજન જમાઈ જાય છે. જગતપતિ અને જગદાધાર શ્રીહરિ કંસાર જમી રહ્યા. તે પછી દૂધ ભાત અને સાકર જમ્યા અને પછી સંતો, દરબારો વગેરેની પંગત કરાવી. બધા પાર્ષદોને પણ પંગતમાં બેસાડ્યા. શ્રીહરિ જમી રહ્યા ત્યારે થાળની પ્રસાદી હરિભાઈને અપાવી. તે પ્રસાદી સૌ ભાઈઓએ વહેંચી લીધી. ગઢપુરના મોટીબા આદિક જે મોટી બાઈઓ કહેવાતા હતા તેમની સેવક બાઈઓ જે હતી તે બધી જ જમી રહી. પછી જે ભોજન વધ્યું તેને મોટા મોટા વાસણમાં ભરાવીને હરિભક્તોએ જ્યાં કહ્યું ત્યાં શ્રીહરિએ મોકલાવી દીધું. વર્ણીઓએ પણ જે રસોઈ બનાવી હતી તે પણ વધારાની મોકલાવી દીધી. બુદ્ધેજ ગામમાં બધી બાઈઓ સત્સંગી થઈ હતી.
તેમાં સાંખ્યયોગી અને કર્મયોગી બાઈઓ અપાર હતી, તેનો ગણવાથી પણ પાર આવે તેમ ન હતો. ચારે વર્ણની બાઈઓ જે સધવા હોય કે વિધવા હોય તે બધીને મોટેરી બાઈઓ ઉપર અત્યંત ભાવ હતો. આ હોવું જોઈએ, બધી બાઈઓને મોટેરી બાઈઓમાં ભાવ હોવો જોઈએ તો જ હંપરે, નહીંતર તો બહુ ઝઘડા થાય. ચાર ભેગા થાય ચોટલા તો ભાંગે કોકના ઓટલા, એવી વાત છે. એટલે મોટેરી બાઈઓમાં બધી બાઈઓએ હેત રાખવું ને કેમ કરવું, કારણ કે તેઓ તેમના તીવ્ર ત્યાગ અને વૈરાગ્યને જાણતી હતી એટલે એમાં ભાવ રહેતો હતો. માટે મોટેરી બાઈઓએ પણ ત્યાગ અને વૈરાગ રાખવા તો કોક ગાંઠે. મોટા મોટા સંતોની જેમ જ આ મોટેરી બાઈઓ સરસ રીતે ત્યાગ પાળતા હતા અને શ્રીહરિને રીઝવવાની ટેક રાખીને પોતાના શરીરનો પણ અત્યંત અનાદર રાખતા હતા. કહેવું પડે, હા હા, અને રાખવું જ જોઈએ. હરી મરજી મેં વર્તત દિન રાતી, દિવસ રાત ભગવાનની મરજીમાં જ આ બહેનો જીવતી હતી. બાયુકુ બહુ સત્સંગ કરાતી, બહેનોને બહુ સત્સંગ કરાવતી. વિષય માત્ર કહાવત જીતના, વિષય માત્ર કહાવત જીતના, બ્રહ્માંડ કે દેખત હે તિતના, બ્રહ્માંડ કે દેખત હે તિતના, ઉલટ અન્ન જો દેખાવત તાઈ, ઉલટ અન્ન જો દેખાવત તાઈ, તેહી કર મોટી બાયુ સો કહાઈ, હરી મરજી મે વર્તત દિન રાતી, હરી મરજી મે વર્તત દિન રાતી, બાયુ કુ બહુ સતસંગ કરાતી, બાયુ કુ બહુ સતસંગ કરાતી. આ બાઈઓ મોટી કહેવાતી એના કારણો શું? એક, રાત દિવસ ભગવાનની મરજીમાં રહેતી હતી. બીજો, બહેનોને બહુ સત્સંગ કરાવતી હતી. ત્રીજો, બ્રહ્માંડમાં જેટલા વિષયો દેખાય છે તે બધાય વિષય માત્રને અતિશય દુઃખરૂપ દેખાડતી હતી, ઉલટી કરેલા અન્ના જેવા અતિ તુચ્છ દેખાડી દેતી હતી અને તેને લીધે તે બાઈઓ મોટેરી કહેવાતી હતી. આવી ગઈ ને વાત મગજમાં? મોટેરાના લક્ષણ આ છે એમ. શ્રીહરિ અને શ્રીહરિના ધામ વિના બીજા જેટલા ભોગ કહેવાય છે તેને તો તેવા મોટા મોટા રોગ જેવા માનતા હતા, માટે એ બહેનો મોટા કહેવાતા હતા. અને તે ભોગોને જન્મ મરણરૂપ મહાસંકટ દેખતા હતા, માટે એ બહેનો મોટા કહેવાતા હતા. હરિભક્ત પુરુષોમાં પણ જેને જેટલો સંસારનો અભાવ હોય તે તેટલા મોટા કહેવાતા. મોટા કહેવાય કોણ? આવા હોય એ. હવે આજકાલ તો ફરી ગયું છે, સત્તા જેના હાથમાં એ મોટા, બાકી બધા ખોટા. આજ એવું છે, સદગુણ ઉપર આજ મોટાઈને કોઈ માપતું નથી. સત્તા ઉપર અને કળા ઉપર મોટાઈ ઝળુંબી ગઈ છે. સત્તા અને કળા ઉપર ને ધન ઉપર, બોલો, ક્યાંક ઉંમર ઉપર, ઉંમરે કરીને મોટા એ મોટા, ધને કરીને મોટા એ મોટા, સત્તાએ કરીને મોટા એ મોટા, ને કાં તો કળા હોય કાંઈક, ચાતુરાઈ, બુદ્ધિ, ગાવું વગાડવું કે કથા પ્રવચન આ તે ખટપટ, એ મોટા. બોલો, પણ શ્રીજી મહારાજ વખતે મોટા કોણ કહેવાતા? ભગવાનની મરજીમાં રાત દિવસ રહેતા હોય તે, બીજાને બહુ ભગવાનની વાતો કરે સત્સંગ કરાવતા હોય તે, વિષય માત્રને ઉલટા અન્ન જેવા દેખતા હોય ને દેખાડી દેતા હોય તે, ભગવાન અને ભગવાનના ધામ વિના જેટલા કાંઈ ભોગ કહેવાય છે તેને મોટા રોગ જેવા સમજતા હોય તે, જન્મ મરણ રૂપ મહાસંકટ ભોગોમાં જ દેખતા હોય તે, અને જેટલો સંસારનો અભાવ જેને હોય તેટલા તે મોટા કહેવાતા હતા. સાચી મોટાઈની વ્યાખ્યા આ, આને સાચા મોટા કહેવાય. કોણ સમજે સાજ આવું? બોલો. અત્યારે મોટા એ ગમે એમ ખટપટ કરીને સડી બેહે, એ મોટા.
धन दौलत अपार ही ब्रह्मांड में जैती रहाय, मोक्ष मग के विघ्न यह हरिजन जानताय। हरि भक्त आवो जानता, हरि भक्तो साधु तो केवुं जानता हशे अने श्री हरि तो केवुं समझता हशे। हरि भगत नी समझण आवी तो साधु नी केवी, अने साधु नी एवी तो श्री हरि नी केवी। हरि भगत नी समझण केवी हती सांभळजो, आजना हरि भगत नी समझण केवी हशे अने केवी नहीं होय ई तमे जाणो। पण श्रीजी महाराज वखतना हरि भगत नी समझण नुं एक चित्र दोर्युं आ दोहामां, धन दौलत अपार ही ब्रह्मांड में जैती रहाय। आ ब्रह्मांडमां जेटली धन संपत्ति रही छे, हीरा माणेक सोनू चांदी वगैरे वगैरे, मोक्ष मग में विघ्न यह हरिजन जानताय। हरिजन हता, हरिभगत हता, ते आवु जानता के बधी संपत्ति मोक्ष मार्ग मा विघ्न रूप छे, संपत्ति मात्र कल्याण मा विघ्न रूप छे। पैसा सोनू चांदी हीरा माणेक मोक्ष मार्ग मा विघ्न रूप छे, आवु हरिभगत समझता हता। ए हरिभगतो, आवु हरिभगत समझता हता तो साधु तो केवुं समझवुं जोईए ने साधु ये तो भाई भाई भाई, अने भगवान तो केवुं समझता होय। महाराजनी वातो घणी छटादार छे, बटक्या भरी ओला साधुन के पोलार परथी आम महाराज बहार निकळता ओला साधु पड़खे चढ़ीने के महाराज आ शेठ बहु रुपया वाला छे। महाराज के बटक्या भरी आवुं तानो श्रीजी महाराज ने आवुं वात जुदी भाई, छटा जुदी, छेल छोगाड़ानी वात जुदी। जितनो जग को अभाव जे ही सत्संग में जितनी प्रीत, धर्म नियम में तिस विध वर्ते ते ही जन पुनीत। भाई कौन पवित्र कहवाय, कौन मोटा कहवाय, कौन सारा कहवाय, कोने आगेवान मानवा जोईए तो सांभळी लो। जेने जेटलो जगत नो अभाव होय, सत्संग में जेटली वधारे प्रीत होय, अने धर्म नियम में पण एज रीते जे सुदृढ़पणे रहेतो होय, तेज पवित्र गणाय, तेज मोटो गणाय, एने ज आगेवान बनावाय, एने ज अनुसराय, ये केम ज कराय। आम सागर समझावे छे, ध्यान में लेजो आ वात, सागर समझावे छे। सागर का ये कहना है अने जगतना मूर्ख माणानुं तो कंईक बीजू ज कहेवुं छे, एने तो आटो ज नथी उपल्यो माळ ज नथी। શ્રીજી મહારાજ જેને મોટા કહે છે એને મોટા માનતા શીખજો, કહેવાતા જગતના જે જે ભાવોને લઈને ગણાતા મોટાઓ તે ખરેખર મહારાજને મન મોટા નથી, મહારાજ એને મોટા માનવાનું કહેતાય નથી। હા એને મોટાઈ કહીશું પણ વ્યવહારિક મોટાઈ કહેશું, એને રાખવી પડે છે પણ એ દિલથી ન રાખવાની હોય, મગજથી રાખવાની હોય, ઔપચારિકતા છે એમાં। અને આમાં જે લક્ષણો આવ્યા ત્યાં આપણે દિલથી એમને સ્વીકારવા જોઈએ બોલ્યા, અને વ્યવહારિકતાથી સ્વીકારવાના, આને આધ્યાત્મિકતાથી દિલથી સ્વીકારવાના। ઘેર ઘેર ફરનારા બીજા ગુરુઓનો તો કોઈ પાર જ નથી, તેના મનમાં સત્ય અસત્યનો કાંઈ વિવેક જ હોતો નથી, તેમને માત્ર પેટ ભરવાનું જે તાન હોય છે। આવા ગુરુઓ બહુ હતા, આજે હશે, અને તેમના શિષ્યો પણ એવા જ પેટ ભરનારા અને વિષય સુખ ભોગવનારા હોય છે। પછી મરીને ભલન જમપુરીમ જાય, અત્યારે તો તેમને જમપુરીનો કાંઈ ભય દેખાતો નથી સ્વામી કે, એ તો બધા એવા જ। જ્યારે ભગવાન શ્રી હરિની કૃપા થઈ છે આપણને ખૂબ રૂડો સત્સંગ મળ્યો છે। શાસ્ત્રનું સ્પષ્ટ કહેવું છે કે અમુક બાબતો ભગવાનની કૃપાથી જ મળે છે। હમણાં વાંચતા વિચારતા અમુક બાબત ચોખ્ખી થઈ। એક, માહિતી આપણે મેળવી શકીએ પણ વિજ્ઞાન તો ભગવાનની કૃપાથી જ થાય। પછી બીજી બાબત, આપણે માયાથી આપણી મેળે મુક્ત થઈ શકીએ સાધન કરીએ તો, પણ ભગવાનના ભક્ત તો ભગવાનની કૃપાથી જ થવાય છે। સારંગપુરનું 11મું
આપણે સાધન કરીને માયાથી મુક્ત તો થઈ શકીએ છીએ, પણ ભગવાનના ભક્ત તો ભગવાનની કૃપાથી જ થવાય છે. કેમ જે વિજ્ઞાન ભગવાન આપે છે અને ભક્તિ પણ ભગવાન આપે છે. ત્રીજી વાત કે આપણને મળેલા સત્પુરુષ છે તે આપણા સદભાગ્યને લઈને મળ્યા નથી, એ પ્રારબ્ધનું ફળ નથી, તો એ ભગવાનની કૃપાનું ફળ છે. માટે એવું તો બોલાય જ નહીં કે આપણા કેટલા સદભાગ્ય છે કે આપણને આવો સત્સંગ મળ્યો, ન બોલાય એવું. આવા મોટા પુરુષ મળ્યા આપણા કેટલા ભાગ એમ ન બોલાય, આવા મોટા પુરુષ મળ્યા આપણા ઉપર ભગવાનની કેવી કૃપા એમ બોલાય. હે ભગવાને આપણા ઉપર કેવી કૃપા કરી આવો સત્સંગ આપ્યો એમ બોલાય. આપણા કેવા ભાગ્યથી આવો, આ ભાગ્ય કરીને મળતું નથી, ભગવાનની કૃપાથી મળે છે. આવું બધું સમજાય છે. પ્રારબ્ધનું ફળ નથી હો, ભક્તિ પ્રારબ્ધના ફળથી નથી મળતી, સત્પુરુષ પ્રારબ્ધના ફળથી નથી મળતા, વિજ્ઞાન પ્રારબ્ધના ફળથી નથી મળતું, એ કેવળ ને કેવળ પરમેશ્વરની કૃપા છે. એને ભગવાનની કૃપા સમજવી, અને ભગવાનની કૃપા એને ફળે છે જે કૃપાનો આદર કરે, કૃપાને સ્વીકારે અને કૃપાને બહુ જ આમ અહોભાવથી ગ્રહણ કરે. હા હા મહારાજ તમારી કૃપા, એને કૃપા ફળીભૂત થાય છે. આમ તો ભગવાનની કૃપા દરેક જીવ પ્રાણી માત્ર ઉપર હોય જ છે, સમજાણું, એમાં દીન ઉપર વિશેષ કૃપા હોય છે. કૃપા હોવી અને કૃપા ખુલી જાવી, એનો લાભ થઈ જવો, એ બે વસ્તુ અલગ છે. જેમ કે તમારી પાસે ઇંગ્લિશ પુસ્તક હોવું અને એને વાંચતા આવડવું, એ બે વસ્તુ અલગ છે. ભણેલા જ વાંચી શકે. તમે એ પુસ્તક ભેટ બધાને દઈ શકો, પણ એનો લાભ ભણેલા જ લઈ શકે છે. એમ ભગવાનની કૃપા બધા ઉપર હોય છે, પણ એનો લાભ કોણ લઈ શકે છે? જે દીન થાય તે વિશેષ લાભ લઈ શકે છે, સમજ્યા. અને જે કૃપાને બહુ આદરથી સ્વીકારે ત્યાં જ કૃપા ખુલે છે, ફળીભૂત થાય છે. બાકી હોય તોય પડી રહે, ખુલે નહીં, સમજાણો. તમને બધાને એક એક પેટી આપી દીધી હોય, બધા ઘરે લઈ જાઓ, એ પેટીમાં ખજાનો છે, પણ કોકથી પેટી ખુલે ને કોકથી ખુલે નહીં. તો જેનાથી પેટી ખુલે નહીં એને કાંઈ ખજાનો મળે નહીં. એમ ભગવાનની કૃપારૂપી પેટી કોનાથી ખુલે છે? જે કૃપાને બહુ આદર કરે ને. આહા હા મહારાજ તમારી કૃપા ક્યાંથી થાય? તમે બહુ કરુણા કરી, એમ જે ગળગળો થઈ જાય એને એ ખુલે છે, ફળીભૂત એને થાય છે. ઘણા માણસોને ભગવાનની કૃપાની એ કાંઈ પડી હોતી નથી. કેવળ ભગવાનની કૃપાથી જે પ્રાપ્ત થયું હોય ને એને કાં તો પુરુષ પ્રયત્નમાં ઘાલી દે અને કાં તો પ્રારબ્ધમ નાખી દે. અને વાત એવી કરે, આપણે મહેનત કરી જો થયાને સફળ, અને કાં તો એમ કે આપણે ભાગ્યશાળી એટલે થયાને સફળ, કેટલા આપણા હારા ભાગ્ય. પણ એને એટલું બોલવું જોઈએ કે કેટલી ભગવાનની કૃપા, આમ બોલવું જોઈએ, કેટલી મહારાજની દયા, આહા એમ બોલવું જોઈએ. તો ભગવાનમાં હેત થાય. પુરુષ પ્રયત્નનો આદર કરો તો પુરુષ પ્રયત્નમાં હેત થાય, કંઈક કરવાનું તાન ચડશે. અને પ્રારબ્ધમાં જો નાખશો ને તો ભાગ્યને જ વખાણ્યા કરશો, ભગવાનની કૃપાને જો સમજશો તો ભગવાનને વખાણ્યા કરશો, અને ભગવાનમાં હેત થશે અને ભગવાનમાં જોડાઈ જશો, આટલો એમાં ફેર છે. માટે આપણે તો ભગવાનને જ બહુ પ્રકારે માનવા, એમની કૃપાને બહુ આદરથી સ્વીકારવી, જેથી ભગવાનમાં હેત થાય અને ભગવાનમાં જોડાઈ જવાય. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગરના નવમપુરમાં શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિ નારથી ઉંટવાડા થઈને બુદ્ધે જ પધાર્યા, ત્યાં સૌને જમાડ્યા, એ નામે સાતમો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.